ભાઈ આ દુનિયામાં છે ને મોટા મોટો દાતાર હોય ને તો લોભ્યો, મોટા મોટો દાતાર હોય તો લોભ્યો. શું કરવા, ખાવાનો નથી, કોઈને ખવડાવવાનો નથી, અંતે કોકને દઈને જવાનો છે ને ભેરું લઈ જવાની સગવડતા છે નહીં. આવો લોભ્યો ગુજરી ગયો અને બાઈ હું કાયણે ગયો, હું એ બાઈને ઉભીને કૂટી 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 કૂટીને ધરાણ્યું. પછી એક ભાઈએ લાદનો ઘૂમતો ઉચકાવ્યો ને કીધું કે આપણે બદલાવ કયો છે, ગરધણિયાની એકની એક, એને જ કોક સાની રાખો, એને જ કોક સાની રાખો. તે લાદના ઘૂમતા ઉચકાવી ઘરમાં ગયો, ગરધણિયાની બેઠી બેઠી બજર દેતી હતી. આ કાયણે આવ્યું હતું કે ભાઈ અમે કૂટી કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વિયો ગયો અને તને રોણું નથી આવતું. અને તઈ ગરધણિયાની બોલી કે ભૈયા ફાટ તો મારે રોવું, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું, કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું. ગમે એ કે પણ અમે રોવા આવ્યો, મામાર સામો છેડો લે. અને તઈ બાઈ પછી ઓઢાણ માંથી ઓઢણાને છેડો મૂકી અને ધણીને સંભાળ્યો કે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ, તા જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા, તે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ. તો કોઈ દી દાયરામાં ગયો નહીં, તારે ઘેરે કોઈ દી કોઈ મહેમાન આવ્યું નહીં, તે કોઈ દી કોઈને હાથ વિસરાવ્યા નહીં, કોઈને હરિહર કરાવ્યું નહીં, કોઈની સાને રકેબી તારે ઘેરે હેઠી થઈ નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીં રે. કાયણે આવ્યું થયું ને, એમાંથી એક ભાઈએ જવાબ દીધો, બેન એ મને ખબર છે. કે કેમ, શેની ખબર છે? કે જમરાજાને કેને સરનામું દીધું એ, કે શું, કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ, કે પલિત એક પોઢાડીઓ અહીંયા આવ્યો છે કે નહીં. આપણા ગામને ડોહી મરી ગયા, ખબર કે આ કે હુયાણી હતા, એણે જમરાદાને કીધું કે એક લોભિયાન જન્મ દેવરાયો, તે દીનું ઘર એમ મેં નથી જોયું, અહીંયા મર્યો છે કે નથી મર્યો, હુયાણીએ સરનામું દીધું એટલે લઈ ગયા, હુયાણીએ સરનામું દીધું લઈ ગયા. આ તો શું જીવી ગયા જગતમાં. કવિ કાગ કે છે ને, એ જીતારાયા ગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે રે, રે દી તારે કાને રે, સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડા કાપજે. એક એક શબ્દ મજાનું શાંતિથી સાંભળજો મિત્રો. ઘણી વખત આખો છંદ હોય એમાં એક કડી મજાની હોય, ઘણી વખત આખું ભજન હોય એમાં એક કડી મજાની હોય, ઘણી વખત આખો શ્લોક હોય એમાં એક લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટી હોય એમાં એક શબ્દ મજાનો હોય. એક તમને દાખલો દઉં, વાલ્મીકિ રામાયણ અંદર મહામુનિ વાલ્મીક લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રચ્છે આપણા સાદે. આવો શબ્દ લખ્યો. થોડુંક તમને જરાક એમ લાગશે લાખનજીભાઈ મારી વાત ઉપર ધ્યાન દેવું ને તમને મજા આવે, તમારા જીવનના તમામ પ્રશ્નોના સમાધાન થઈ જાય એક જ શબ્દમાં. વાલ્મીકિ એટલું લખ્યું, યદ્રથયા ત્રાસાદે, અગાસી ઉપર ગઈ. કોણ? મંથરા. કઈ રીતે ગઈ? યદ્રથયા. મંથરાને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં, અને ગઈ, ખબર નથી જવાનું કોઈ પ્રયોજન નથી, છતાં ગઈ. અમે કૌશલ્યાન દાસી ઉભા, પૂછ્યું બેન કેમ તૈયાર થઈને ઊભી, કે તને કાંઈ ખબર નથી કે નહીં, એમાં રામ રાજા થાય છે, હવારે રાજ્યાભિષેક આપે. અને હળેરા રેઠી ઉતરી, પછી જે બન્યું એ તમારી મારી નજર સામે છે. અહીં વાલ્મીકનો એક જ શબ્દ, યદ્રથયા, મંથરા કારણ વિનાની અગાસી ઉપર ગઈ. પછી આપણી ઉપર વાલ્મીકિ છોડી દીધું કે હવે તમે મનુષ્ય વિચાર કરી લ્યો કે મંથરાની અગાસી ઉપર કોણ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કઈ કઈનું વિધવાપણું લઈ ગયું, રાવણનું મોત લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું મિલન લઈ ગયું, મારિતનું મોત લઈ ગયું, કેવટના ભાગ લઈ ગયા, કોણ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું,
વાલ્મીકે હું નથી કહેતો, તમે વિચારી લો, તમારે જેટલું વિચારો એટલું વિચારો, હું એટલું જ કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. સાહેબ આ સંસાર છે, અહીં ઘણું કારણ વિનાનું થાય, ને કારણ તપાસવા બેસો ને તો નહીં મળે. અહીં તો ધબો તૂટીને ગોળો થાય, ને ગોળો તૂટીને ધબો થાય. આ વાત હું તમને સમજાવી દઉં. તમારા ઘરમાં પાણી યારે ગોળો આવે, હવે ઉનાળો આવશે, હમણાં જો ગોળો આવશે, ગોળો આવે, તમે જોઈજો જે ગોળો વધારે વધારે દવી હકતો હોય ને ટાઢો થાય, જે ગોળો ટીપુ ટીપુ પાણી પડે ને જવું, કે જે ગોળો વધારેમાં વધારે જવી હકતો હોય એ ટાઢો થાય, જે ગોળાને જવતા આવડતું ન હોય ને એ પોતે રખરખતો હોય અને બીજાને રખરખાવતો હોય, એમ કમાણા પાસે જેને જવતા આવડે ને એ ટાટા થાય ને બીજાને ટાટા કરે, બાકી બધું બાપનું કરીને બેહે નહીં, પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. એ તમારે આંગણે ગોળો આવ્યો, ગોળો તૂટ્યો, ઠીકરું થયું, એ બાયું એ હંજવારીમાં વાળ્યું, એ વાળીને ગયું ઉકળે હળ્યું, ખાતર થયું, વણે ચડ્યું, થયો કપા, કતાણું, પિંજાણું, ચરખે ચડ્યું, દોરા થયા, વણાણું, થયો ઝભો, લાખણથી ગઢવી પીરીને ગયો પ્રોગ્રામ દેવા, સમય જાતા ઝભો થયો જૂનો, થયું મહોતું, ગયું ઉકળે, થયું ધોળ, આવ્યું કુંભારને ઘીરે, પાછું થયું માટલું, આમ નમ દુનિયા હાલે, આમ બ્રહ્માંડનો જે રચયિતા છે એની કળાને જગતમાં કોઈ જાણી હેગું નથી, અજવાદમ છે ઈશ્વરની. એટલે ને કે હું મારા બાપ તે મને અહીં ધક્કો માર્યો, જે છાપરું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવાનું દીધું, હારા હગા દીધા, અને ભિખારી આઠ લાંબુ કરે ને, પૈસા ન હોય તો દેતા, કદાચ ન હોય તો ન દેવી, આપણે શરીરમાંથી ઉતરી બંધ આપણે રખડતો બીજાને હું દઈએ. નીરુભાઈ હેનરી ફોર્ડ જેણે મોટરનું સંશોધન કર્યું ને, યુવાન મિત્રોને ખ્યાલ આવી જાય, ખાસ કરીને આ જુવાનડાઓને, જેણે મોટરનું સંશોધન કર્યું, પહેલી મોટર જેણે બનાવી આ વિશ્વના પટમાંથી, એનું નામ હેનરી ફોર્ડ. આજ પણ ફોર્ડની ગાડીઓ આવે છે. હેનરી ફોર્ડ એક દી પોતાના બંગલા માટા મારતા હતા ને, બેલ વાઈ ગયો, કોઈ આજુબાજુ નોકર નહોતા, પોતે દરવાજો ખોલ્યો, આમો ભિખારી ઊભો હતો, આટલા બહુ કરીને કે $10 આપો. હેનરી ફોર્ડ કે આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણીને બોલાવો, ને મારે જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય. ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો, તારો કે કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારા ધંધાનું તમારું, મેં હું તમને કોઈ સલાહ દેવા આવ્યો, મોટરમાં એટલા ગેર રાખજો, નવા કલર રાખજો. દેવાય ને તો દુઃખ ન કરવું, પણ એ ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ આળસ ન કરતા, એ દેતો હોય ને એ લેવામાં કોઈ આળસ ન કરતા, કે એ હું દેતો હોય કે એક લાખના શબ્દ દેતો હોય, કે સોનલા પેરો તમે રૂપલા પેરો, પેરો હીરલા હાટા. વડે વડે રે તમે મોકીડા રે પેરો, વડે વડે રે તમે મોકીડા રે પેરો, કોઈ મરણ ની આશા. વડે વડે રે મોકીડા રે પેરો, કોઈ મરણ ની આશા.
એક વસ્તુની કિંમત આવે, પ્રાઇઝ આવે, મૂલ્ય આવે, એના પર તમને ખ્યાલ આવશે આ ભજન કેટલું જૂનું છે, કેટલું જૂનું છે, કિંમત આવે. આથા પેરો તમે જાડા પેરો, પેરો મલમલ આછા, રૂપિયે ગજ તમે અતલસ પેરો, રૂપિયે ગજ તમે અતલસ પેરો, તોય મરણની આશા, પવન છે ઉંજાના મરી જાવ એ સનાતન સત્ય છે. પણ એ પેલા નામ રહંતા ઠકરા ઉરા બાપા રામ બાપા જે કઈ નામ રાખી ગયા આપણે, જેને જેની છત્રછાયામાં આપણે ભેરા થયા છે, એ બહુ અઘરું છે.